અમદાવાદના ગુરુકુળમાં આવેલા અમોઘ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો પોલીસ ઇન્સ્પેક્ટર દિનેશ વાઢેર અને તેના પરિવારના ત્રાસથી કંટાળી નવરંગપુરા પોલીસ સ્ટેશન ઝોન 1ની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા. આ રહીશોમાં પોલીસ ઇન્સ્પેક્ટર માટે ઉગ્ર આક્રોશ હતો. આ રહીશોએ અરજી સ્વરૂપે પોતાની રજૂઆત કરી. રહીશોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 1.5 વર્ષથી રહેતા પીઆઈ દિનેશ વાઢેર અને તેના પરિવાર રહીશો પર અત્યાચાર ગુજારે છે. પાર્કિંગ હોય કે પાણીની બાબત, દરેક મુદ્દે પોલીસ પરિવાર રહીશોને હેરાન પરેશાન કરે છે. આ માનસિક ત્રાસ અને પોલીસના ડરથી એક પરિવારને પોતાના ઘરે તાળા મારીને બીજે ભાડે રહેવા જવાનો વખત આવ્યો છે. પહેલી બાબત તો પાણી કકરાટ કર્યો હતો એમણે, ઝઘડો કર્યો હતો પાણી બાબતે અને સામે આખી લાઈન બંધ કરી દીધી હતી પાણી બાબતે. એ પત્યા પછી મારી બાજે પાર્કિંગ બાબતે ઝઘડો કરીને મારા છોકરાઓને ખોટા કેસમાં કરી દીધેલા. એમાં મારું બી નામ લખેલું છે, મારા મિસ્ટરનું બી નામ લખેલું છે અને મારા છોકરાનું બી નામ લખેલું છે. એ પત્યા પછી અમે જામીન લઈને ઘરે આવ્યા તો 5-6 દિવસ પછી મારી એમની પીઆઈની વાઇફે મને નીચે જોઈને લાફો મારી દીધેલો એડે. એમ એટલે હું ડરની મારી ઘર છોડીને જતી રહી બીજે રહેવા. એમ ત્યારથી હું ઘરની બહાર જ રહું છું. એમ છેલ્લા 1.25 વર્ષથી હું ઘરમાં રહેતી જ નથી. અહીંયા એણે પહેલાં તો પાઇપલાઇન આખી પાણી નિવાળી લીધી. પાણીની તકલીફ થઈ એ કહેવા ગયા, જેમ તેમ બોલ્યા એટલે નીચે આવતા રહ્યા. બરાબર. એ પછી હું વચમાં જતો વાસ નાખવા કેમ કરવા, એનો નાનો છોકરો છે એ ગાળું જ બોલે, ને ગુજરાતી આવડતી નથી, એ ગાળું જ બોલે. એ અમોઘ એપાર્ટમેન્ટમાં પોલીસ પરિવારની દાદાગીરીથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પોલીસ પરિવાર ફ્લેટમાં પોતાની મરજીથી પાર્કિંગ કરાવતા અને જો કોઈ તેમની મરજીથી પાર્કિંગ ન કરે તો વાહનોના કાચ તોડી નાખતા. જો કોઈ રહીશ તેમનો વિરોધ કરે તો તેમની વિરુદ્ધ ખોટા કેસ કરીને તેમને ફસાવી દેવામાં આવતા. આ પ્રકારે અનેક રહીશોને જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. એ બહુ જ માનસિક ને બધી રીતે બહુ તકલીફ આપે છે. ધનતેરસનો દિવસ હતો, અમે ધનની પૂજા કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા અને સુકનમાં અમારા સસરાના વખતથી ફટાકડા ફોડી, એ કોઈને નુકસાન ન થાય એવા ફટાકડા ફોડ્યા હતા. તો એકદમ આવીને જેમ તેમ ગાળો બોલવા માંડ્યો, મારી નાખીશ, કાપી નાખીશ અને પછી હમણાં તારા ઘરમાં આવીને ફોડો. એમ મોટો છોકરો એમનો છે ને, એ ધમકી આપી ખોટી નનામી અરજીઓ કરતા હતા અને એમ કે ખોટો વહીવટ કરે છે, અહીંયા નીચે કોમર્શિયલ જે ચલાવે છે એમાં એ સહકાર આપે છે, ઉપર ચોથે માળે જે છોકરાઓને ભાડે આપ્યું છે એમાં પણ એમ કે એમનો જ સાથ છે ને એમના સહકારથી જ આ બધું થાય છે. બી ખોટી ખોટી અરજીઓ કરીને મારા હસબન્ડને બી અહીંયા મેમનગર પોલીસ ચોકીમાં બોલાયેલા, 1-2 કલાક બેસાડીને એમના બી બધા જવાબ લીધેલા. કાયદાનું રક્ષણ કરનાર જ ભક્ષક બની ગયો હોવાનો કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. પોલીસથી બચવા રહીશો ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશન જતા પણ ડરતા હતા. આ ભય અને સહનશક્તિની હદ વટાવીને રહીશો ન્યાય મેળવવા પોલીસ ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચ્યા છે. ત્યારે હવે પોલીસ અધિકારી તેમને ન્યાય આપશે કે પોલીસને ઝાવરશે તે ચર્ચાનો વિષય છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી અમદાવાદ.